નોંધાયા નવા 1120 કેસ, 11 કોરોના દર્દીના મોત અને 1382 દર્દી સાજા. રાજ્યમાં 13018 કોરોના દર્દી સારવાર હેઠળ, 63 દર્દી વેન્ટિલેટર પર. રાજ્યના ઇન્ટર્ન તબીબોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે. સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટર્સ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં અંદાજે 2000 ઇન્ટર્ન તબીબો હડતાળમાં જોડાયા. તેમની માંગ છે કે અન્ય રાજ્યની જેમ તેમને પણ પૂરતું સ્ટાઇપેન્ડ આપવામાં આવે. જો કે ડોક્ટરોની હડતાળથી દર્દીઓને હાલાકી થઈ છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળને અયોગ્ય ગણાવી. દેશ વિદેશની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરીને વિદ્યાર્થીઓ અહીંયા આવે તો ઇન્ટર્નશીપ કરવા માટે 1,00,000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. ત્યાર પછી એ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકે. જો વિદ્યાર્થીઓ હડતાળ ચાલુ રાખશે તો તેમની ગેરહાજરી પૂરવાનું ચાલુ કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મોરબીમાં મેડિકલ કોલેજને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી હોવાની જાહેરાત કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની લીલ ઝંડી મળતા જ હવે મોરબીમાં વધુ 100 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજનું કામ શરૂ કરાશે. આ તરફ રાજ્યની પ્રથમ એઇમ્સના ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પીએમ મોદીને આમંત્રણ આપ્યું. આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. કચ્છના ધોળોના સભાસ્થળેથી વડાપ્રધાન 3 કાર્યક્રમનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવાના છે. ખાવડાના રણમાં 5,000 મેગાવોટના સોલાર પ્રોજેક્ટના પ્રથમ ફેઝ ખાતમુહૂર્ત, માંડવીના દરિયાકાંઠે 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું બનાવતા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. અંજારના ચાંદ્રાણી ખાતે 130 કરોડના ખર્ચે સરહદ ડેરીના નવા પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. પૌત્રીની સગાઈમાં નિયમ ભંગના કેસમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતને જામીન મળ્યા. કોર્ટે કાંતિ ગામિત, તેમના પુત્ર જીતુ ગામિત સહિત 19 આરોપીના જામીન મંજૂર કર્યા. રૂપિયા 25,000 જાત મુચરકા અને નિયમો ન તોડવાની શરતે જામીન મંજૂર કરાયા. કોર્ટ કોવિડના નિયમોનો ભંગ કરતા ટોળા ભેગા ન કરવા અને પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરતે જામીન આપ્યા. કુલ 19 લોકોની 3 જામીન અરજી કરવામાં આવી. માવઠાના મારે ખેડૂતોની મુશ્કેલી વધારી. છોટાઉદેપુરના રસવાડીમાં કપાસની ખરીદી વધુ 2 દિવસ માટે બંધ કરવામાં આવી. હવામાન વિભાગની આગાહીને જોતા સીસીઆઈએ 15 અને 16 ડિસેમ્બરે કપાસની ખરીદી બંધ કરી. આ પહેલા 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી કપાસની ખરીદી બંધ હતી. જોકે રસવાડીની સીસીઆઈ ઓફિસ પર લગાવવામાં આવેલી નોટિસ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 3 દિવસ બાદ ફરી એકવાર રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ. વરસાદની આગાહીના કારણે પુરવઠા વિભાગે 3 દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવા આદેશ કર્યો. ત્યારબાદ આજે ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. આજે 150 જેટલા ખેડૂતોને પોતાના મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ધોરાજીમાં 8,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આ ઉપરાંત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી 81,700 કુણી મગફળીની ખરીદી થઈ ચૂકી છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ડ્રાફ્ટના કારણે રાજ્યમાં ઠંડી વધી છે. આથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર નહીં આવે. અમદાવાદમાં 15-17 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.